સૌથી પહેલા તો આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે, પરિસ્થિતિના મૂળમાં પદ્માવતી ફિલ્મના સંદર્ભમાં ગુજરાતમાં ઠેર ઠેર રજૂઆતો થઈ હતી અને એ રજૂઆતોના આધાર ઉપર માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ પદ્માવતી ફિલ્મની અંદર ભારતીય સંસ્કૃતિને વિકૃત રીતે રજૂ કરવા માટેનો જે પ્રયાસ થયો, ઇતિહાસને વિકૃત રીતે રજૂ કરવાના પ્રયાસ, આપણી સંસ્કૃતિ સાથે છેડા એવી રજૂઆતોના આધારે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ગુજરાતની અંદર પદ્માવતી ફિલ્મ ઉપર પ્રતિબંધ દર્શાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું. ત્યારબાદ ફિલ્મના નિર્માતા દ્વારા પદ્માવતી ફિલ્મની જગ્યાએ પદ્માવત નામના આધાર ઉપર એણે પુનઃ પરવાનગી માગી. રાજ્ય સરકાર દ્વારા આ પદ્માવત ફિલ્મના સામે પણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું. નિર્માતા દ્વારા આ જાહેરનામાની સામે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર એણે પિટિશન કરી. એ પિટિશનમાં પણ ગુજરાત સરકાર વતી વિદ્વાન એડવોકેટ શ્રી તુષારભાઈ મહેતા દ્વારા આ સમગ્ર ચિત્રની અંદર લોકોની લાગણીને ઠેસ પહોંચે એવા દ્રશ્યો છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઊભી થાય એવી સંપૂર્ણ સંભાવના છે. નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ આ બધી રજૂઆતો કરી, પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે પ્રમાણેનો નિર્ણય આપીને આ ફિલ્મને પ્રસિદ્ધ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો, ત્યારબાદ સમગ્ર રાજ્યની અંદર આ જે પરિસ્થિતિ ઊભી થાય એના સંદર્ભમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા, રાજ્યના પોલીસ તંત્ર દ્વારા જુદા જુદા પગલાઓ લઈને રાજ્યની અંદર રાજ્યની શાંતિને ખલેલ ના પહોંચે એના માટે પ્રયાસો કરવામાં આવ્યા. અને આજે જ હમણાં માનનીય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાની અધ્યક્ષતામાં સમાજના વિવિધ સંગઠનો દ્વારા આવતીકાલના બંધના એલાનમાં નહીં જોડાઈને ગુજરાતની શાંતિના સંદર્ભમાં કોઈપણ મુશ્કેલી ન ઊભી થાય એવું તમામ સમાજના સંગઠનો દ્વારા સૌએ સંયુક્ત અપીલ કરી છે.